અમરેલીથી સમાચાર આવી રહ્યા છે। ધારીગીર પંથકમાં વરસાદ ખાબક્યો। ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મૂરજર, દેવડા, કુબડા, નાગદરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો। સતત વરસાદથી ખેતીના પાકોમાં નુકસાનીની ભીતિ છે। અમરેલી જિલ્લામાં બપોર પડતા ધોધમાર વરસાદની શરૂઆત થઈ। જિલ્લાના બાબાપુર, સરંભડા, ગાવડકા, થોરડી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ તૂટી પડતા ખેડૂતો ચિંતિત બન્યા। અને આ સંગે વધુ માહિતી મેળવે શ્રોત સમજતા રાજન અમારી સાથે સીધા જોડાઈ ચુક્યા છે। રાજન, જે રીતે અમરેલીના ઘણા ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે, તે જ પવન સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે, જે ખેડૂતો માટે ખૂબ જ ખરાબ સમાચાર છે। બિલકુલ, અત્યારે હું આપને અમરેલી જિલ્લામાં કઈ રીતે તીવ્રતાથી વરસાદ પડી રહ્યો છે તેના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું। અને આપ જોઈ શકો છો અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે, આ દ્રશ્યો છે અમરેલી તાલુકાના ગાવડકા હેતવી, કદાચ આપને આ અવાજ પણ સંભળાયો હશે, જે રીતે વીજળીના કડાકા ભડાકા સાથે ડરામણો વરસાદ કહી શકાય તે પ્રકારનો આ વરસાદ થઈ રહ્યો છે। હું આપને અત્યારે જે દ્રશ્યો બતાવું છું તે પણ ખૂબ જોખમી રીતે, કારણ કે વીજળી એટલી હદે થઈ રહી છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે તીવ્રતાથી અત્યારે વરસાદ પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે માત્ર 50 મીટર સુધી જ દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ વિઝિબિલિટી ઘટી રહી છે, એટલે વરસાદની તીવ્રતા દેખાઈ રહી છે। આ જે ખેતર છે તેમાં સોયાબીન નો પાક વાવવામાં આવ્યો છે, આ સોયાબીન છે એ પણ હવે બળી ગયા છે। હું કેટલાક દ્રશ્યો આપને બતાવવા માંગીશ, હજુ પણ આપ જોઈ શકો છો કે તમામ જગ્યાએ જ્યાં છે ખેતર છે ત્યાં પાણી ભરાયેલા છે અને ખેડૂતો માટે આ મુશ્કેલી વરસાવતો વરસાદ છે। હેતવી, બિલકુલ રાજન, કહી શકાય કે જે રીતે અત્યારે વરસાદી માહોલ છે, એક બાજુ સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઈ લીધી તેવા આપણે સમાચાર બતાવ્યા, અને અત્યારનો જે માહોલ છે ઓક્ટોબરમાં જ્યારે વરસાદ જે વરસી રહ્યો છે, ઓગસ્ટ જેવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે। બિલકુલ હેતવી, આમ જોવા જઈએ ને તો ગુજરાતમાંથી ભલે ચોમાસાએ વિદાય લીધી હોય, પરંતુ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધામા નાખ્યા હોય તે પ્રકારનું માહોલ છે। છેલ્લા 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। આજની વાત કરીએ તો આજ સવારથી જ વરસાદ શરૂ થયો હતો અને ધારી, ખાંભા, સાવરકુંડલા, બગસરા અને હવે અમરેલીના ગામોને જે રીતે મેઘરાજા તોફાને ચડ્યા હોય તે પ્રકારનો આ વરસાદ છે। હું અત્યારે જે વાડી ખેતરમાં ઉભો છું ત્યાંના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, તમામ ખેત મજૂરો છે અંદર જતા રહ્યા છે, પશુઓને અંદર પશુવાડામાં રાખી દેવામાં આવ્યા છે, કારણ કે બહાર ન નીકળી શકાય તે પ્રકારનો આ ડરામણો માહોલ છે। સતત વીજળીઓ થઈ રહી છે, પવન પણ ધીમે ધીમે ફૂંકાવાની શરૂઆત થઈ છે, એટલે જોવા જઈએ તો આ ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી ભર્યો વરસાદ છે। અને છેલ્લા 15 દિવસથી જે રીતે સતત વરસાદ પડે છે, એટલે એક રીતે કહી શકાય કે અમરેલી જિલ્લામાં લીલો દુષ્કાળ પડે તે પ્રકારનું વાતાવરણ હવે નિર્માણ થઈ રહ્યું છે। જી હેતુ, રાજન, આભાર માહિતી બદલ। અમરેલીથી આ તસવીરો આપને બતાવી, જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, અમરેલી જિલ્લાને કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું છે, સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદને લઈને રસ્તા ઉપર પાણી વહેતા થયા છે। વરસાદથી ખેડૂતો માટે સૌથી કપરો સમય છે, ખેડૂતોને હાલ નુકસાની થવાનો ભય સતાવી રહ્યો છે। અમરેલીના સાવરકુંડલાના ગીરકાંઠા વિસ્તારોમાં ફરી એકવાર આકાશમાંથી આફત શરૂ થઈ છે। સાવરકુંડલાના આમરડી સહિત બાગોયા, ખોડિયાણા ગામોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે। સમગ્ર પંથકમાં આકાશી વાદળો ઘેરાતા અંધારપટ છવાયો છે, વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે। અમરેલીના ખાંભા શહેરની પણ વાત કરી લઈએ તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખાંભા ગીરના ખડાધાર, ચતુરી, પીપળવા સહિતના ગામોમાં સવારથી જ વરસાદી ઝાપટાઓ વરસી રહ્યા છે। અવિરત કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે। વરસાદથી ખેડૂતોના મગફળી, સોયાબીન, તલના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। અમરેલીમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા થઈ રહ્યા છે। ચક્રાવા, બુરાડા, બાબરપરા સહિતના ગામોમાં સવારથી જ વરસાદી ઝાપટાઓ થઈ રહ્યા છે। અવિરત વરસાદી માહોલથી ખેડૂતો હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે, વધી ગઈ છે। મોરજર, દેવડા, કુબડા, નાગદરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદથી ખેતી પાકોમાં નુકસાન થઈ રહ્યું છે તો ધારી ગીર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ધરતીપુત્રો ચિંતામાં મુકાયા। મોરજર, દેવાડા, કુબડા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદથી ખેતી પાકોમાં પણ નુકસાન થઈ રહ્યું છે, ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે।
तो धारी गीर पंथक में सतत वरसाद कारण पाक नुकसान की भीति सेवाई रही है। अमरेली जिला में बपोर पड़ता धोधमर वरसाद शुरू थयो छे। जिलाना बाबापुर सरभड़ा गावड़का थोड़ी सहित गामों में मुशळधार वरसाद खाबक्यो। वीजळीना कड़ाका भड़ाका अने पवन साथे वरसाद तूटी पड़ता खेडूतो चिंतित छे। आसो महीना में अषाढ़ जेवो माहोल सर्जायो छे तो धोधमार वरसाद खाबक्यो। भारे वरसाद थी अमरेली बगसरा हाईवे पर झीरो विजिबिलिटी, वाहन चालको पण अटवाया छे। तो अमरेली थी संवाददाता राजन लाइव जोड़ाया छे वधु माहिती आपवा माटे। जे प्रकारथी अमरेली में वरसाद वरसी रह्यो छे परंतु धरतीपुत्रों में सतत चिंतानो माहोल छे, शुं अपडेट छे राजन? लुबना आम जोवा जाइए तो आने हवे वरसाद न कही शकाय, खेडूतो माटे खरेखर आकाशमांथी आफत वरसी रही छे। हुं अत्यारे छुं अमरेली तालुकाना लवाकिया गामनी सीममां अने लुबना हुं आपने अत्यारे जे हवे दृश्यो बतावा जई रह्यो छुं ए खरेखर कोई पण व्यक्तिना हैयाने हचमचावी नाखे ते प्रकारना दृश्यो छे। वाकिया गामनी सीममांथी हुं आ सीधा दृश्यो बताई रह्यो छुं। सौ प्रथम तो आपने जणावी देवुं के लगभग 1.5 कलाकथी सतत अने अविरत वरसाद वरसी रह्यो छे, अत्यारे पण वरसाद वरसी रह्यो छे। अत्यारे हाल हूँ ज्यां छूं त्यां मगफळीना पाथराओ आप लाइव जोई रह्या छो, कई रीते वरसादी पाणीमां तरबतर थई अने खेडूतोनी जे मेहनत छे पाणीमां अत्यारे पड़ी छे। हूँ मारी साथे केटला खेडूतो पण छे, ए खेडूतो पोताना खेतरे आ पाकने बचाववानो निष्फळ प्रयास करी रह्या छे। आप जोई शको छो कि आजे खेडूतो जे कदाच एमने एम छे कि आमांथी केटलीक मगफळीने बचावी शकाय, परंतु लागतुं नथी तेओ आ मगफळीने बचावी शके। सौथी पहेला तो आ न्यूज 18 गुजराती पर एक्सक्लूसिव दृश्यो खेतर थी सीधा ज अने खेडूतो माटे कई प्रकारनी आफतनो आ वरसाद छे ते आप जोई शको छो। मारी साथे आ खेडूत छे एमनी साथे वात करीए। જયસુખભાઈ કેવી પરિસ્થિતિ કયો? અત્યારે તો પરિસ્થિતિ એવી છે, વિકટ પરિસ્થિતિ છે। અને પહેલા નંબર તો હું ન્યૂઝ 18 નો આભાર માનું છું કે જે ખેડૂતની ખરેખર જે દુર્દશા અને જે દશા અમારી માઠી બેહી ગઈ છે એને માટે સરકારને તરફ પહોંચાડવાની પ્રયત્ન કરી રહ્યું છે। પહેલા નંબરમાં તો અત્યારે આ 40-50 મણ માંડવી થઈ હતી, પણ અત્યારે એની અંદર મેં 50-40 હજાર રૂપિયાનો ખર્ચો ભીગે થયેલો છે, બરાબર છે? તો અત્યારે આ માંડવી 800 રૂપિયા ભાવે નથી વેચાય અને 15-20 મણ અમારા હાથમાં આવે છે। અને એમાં ચેક કરીને જો અત્યારે આજથી વરસાદ બંધ થઈ જાય તો હાથમાં આવે છે, બાકી આ ખાતર થઈ જાય છે। સરકારને મારી એકલી વિનંતી છે કે ખેડૂતોને સામે જોવે, ખરેખર જો આપણો ખેતી પ્રધાન દેશ હોય તો ખેડૂતોને સહાય કરવી જોઈએ અને જે કઈ બનતા ખેડૂત તરફ સરકાર તરફથી જે કઈ અમને મળતું હોય એ ખરેખર મળવા પાત્ર સરકારને પહોંચવું જોઈએ। અને ખરેખર ન્યૂઝ 18 નો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે અમારી વેદનાને સરકાર તરફ પહોંચાડી। તો લુબના આ ખેડૂતોની દુર્દશા આપ જોઈ શકો છો। હજી મારી સાથે એક ખેડૂત છે, તેમની સાથે પણ આપણે વાત કરશું। અમિતભાઈ, કેટલું નુકસાન અને આ વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસથી વરસાદ પડે છે? 15 દિવસ વરસાદ પડે છે અને 15 દિવસ વરસાદ, અને ખેડૂતોએ દવા આટલી મોંઘી દાઢ દવા સાચી છે, ભૂંજનો એટલો ત્રાસ છે, રોજનો એટલો ત્રાસ છે, અટાણે આ માંડવી કાઢેલી છે ને તોય ભૂંજ આવી જાય છે, તોય રાતને દિવસ આય ને વરસાદનું બેસવું પડે, અને કપાસમાં એટલી નુકસાની છે એની વાત જવા જો, મોંઘી દાઢ બધી દવાઓ એટલી સાચી છે, ખેડૂતોને 10-15-20 હજાર રૂપિયાનો તો એમને ખર્ચો છે। હવે મળે કે ન મળે તો ઉપર વાળાને હાથમાં છે, પણ ઉત્પાદન કેટલું આવશે? લાગે છે આવશે? હવે નહીં નહીં આવે જ નહીં, આ હડી જાય બધું, ઉગવા મળી છે માંડવી, હવે આમાં હજી તો આમાં હલાતું નથી, આમાં કેમ ખેતરમાં કેમ કરવું? તો લુબના આ પરિસ્થિતિ છે અમરેલી તાલુકાની, અને માત્ર અમરેલી તાલુકો જ નહીં, આ પરિસ્થિતિ સમગ્ર અમરેલી જિલ્લાની છે। અત્યારે ની વાત કરું હું લુબના, તો અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને તમામ જગ્યાએ આ વરસાદ જે છે એ ખેડૂતો માટે આફત સાબિત થઈ રહ્યો છે લુબના। બિલકુલ રાજન, જે પ્રકારથી આસો મહિનામાં અત્યારે અષાઢ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને હાઈવે પર પણ ઝીરો વિઝિબિલિટી છે, ત્યાંની કેવી પરિસ્થિતિ છે? લુબના હું આપને જણાવું કે જે રીતે ચોમાસાએ વિદાય લીધી અને ત્યારબાદ જે વરસાદ શરૂ થયો એ કંઈક અલગ રીતે વરસાદ વરસી રહ્યો છે, તેમની તીવ્રતા વધારે છે। ગઈકાલે પણ જે રીતે ઘટના બની, સતત વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે છે, ગઈકાલે અમરેલી જિલ્લામાં 5 લોકોના મૃત્યુ પણ થયા હતા, અને આજે પણ એ જ પરિસ્થિતિ છે। અત્યારે પણ વરસાદ શરૂ જ છે, લગભગ 1.5 કલાક સતત તીવ્રતાથી વરસાદ વરસ્યા બાદ અત્યારે વરસાદની ગતિ મંદ પડી જ છે, પરંતુ વરસાદે હજી પીછો છોડ્યો નથી। તમામ જગ્યાએ સમગ્ર જિલ્લામાં આ પરિસ્થિતિ છે, અને આપ માહોલ પણ જોઈ શકો છો કે હજુ પણ વરસાદ વરસે
તે પ્રકારનો આ માહોલ છે। આપ આકાશમાં પણ જુઓ તો કાળા ડિબાંગ વાદળો છે અને દૂરથી વરસાદ આવતો હોય તેવું ખેડૂતો માની રહ્યા છે કે વધીને એકાદ કલાકમાં ફરી પાછો વરસાદનો રાઉન્ડ આવી શકે છે। લુબના બિલકુલ રાજન આભાર આ સમગ્ર માહિતી બદલ। તો એકાદ કલાકમાં વરસાદનો ફરી એકવાર રાઉન્ડ આવી શકે તેવી ભીતિ જોવા મળી રહી છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ છે તે આફતરૂપ બની રહ્યો છે, કારણ કે તેમના પાકને સતત નુકસાન થઈ રહ્યું છે। સરકાર પાસે તેઓ સહાયની પણ માંગ કરી રહ્યા છે।